नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण त्रीजु विषय अंग्रेजी। क्यों विषय चाले छे आपणे? अंग्रेजी। एमां आपणे यूनिट 13 सुधी संपूर्ण करी नाख्यु, बराबर? पूरेपूरू थई गयुं ने यूनिट 13 सुधी? तमारे पण बधाने पूराय ज कर्युं हशे, अने जो न पूरायेलुं होय तो पूरी लेवानुं छे, कारण के एसएम हूँ गमे त्यारे चेक करवा माटे मंगाईश। सत्रांत परीक्षा आपणी आवे छे नजीक, तमने पेपर स्टाइल पण मळी गई छे, तो ए प्रमाणे तैयारी करवानी छे। यूनिट 13 सुधी एमां आपणे अभ्यासक्रम आववानो छे, बराबर? एमां क्यां सुधीना? 1 થી 50 સુધી એકડા છે, ત્યાર પછી અંગ્રેજીની બારાક્ષરી છે, સ્વર અને ચિહ્ન છે। આ બધું જ વસ્તુઓ તમારે કડકડાટ પાકી કરવાની છે। મેં તમને અગાઉ કીધું તો એ રીતે રોજ જો થોડું થોડું કરશો તો તમને એકસાથે જાજુ ભેગું થશે નહીં। બાકી પહેલાં નહીં કરો અને પેપરને આગલે દિવસે પાકું કરવા બેસશો તો પછી જાજુ ભેગું થઈ જાય, બરાબર ને? એટલા માટે રોજ પેપર સ્ટાઇલ પ્રમાણે એક એક પ્રશ્ન પાકો કરવાનો, જેથી કરી અને સરસ રીતે લેસન પણ થાય। અને એટલું ધ્યાન રાખવાનું, જો વાંચીને નહીં પાકું કરવાનું, પાકું કરો ને ત્યારે હંમેશા લખીને પાકું કરવાનું। કેવી રીતે? લખીને, જેથી કરી અને તમને પાછું ભૂલાઈ જાય નહીં। તો ચાલો આજે આપણે અંગ્રેજીના એસએમમાં આપણને પુનરાવર્તન આપેલું છે, છે ને પુનરાવર્તન? પેજ નંબર 27 ઉપર જુઓ, તમને પુનરાવર્તન આપેલું છે। તો આપણે હવે એમાં આપણે રિવિઝન કરીશું, કારણ કે એની અંદર આ યુનિટ 13ની અંદર પછી આપણા હિન્દીમાં જે કંઈ આવેલું છે ગુજરાતીમાં એ જ બધું આની અંદર આવે છે, એટલે આપણે હવે પુનરાવર્તન કરીશું। તો ચાલો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનો એસએમ લઈ પેન્સિલ અને ઇરેઝર સાથે રાખી અને વિડીયો સામે ગોઠવાઈ જાઓ। ચાલો લઈ લીધું ને એસએમ, તો હવે પેજ નંબર 28 ખોલો જોઈએ। પેજ નંબર 28 ખોલ્યું બધાએ? હવે જુઓ એમાં પ્રશ્ન પહેલો છે, પહેલું શું આપેલું છે? આ પ્રશ્ન પહેલો જ છે તમારો, બરાબર? શું સૂચના આપી છે વાંચો જોઈએ। હવે તો તમને બધાને સરસ મજાનું વાંચતા આવડે છે, આવડે છે ને? તો વાંચો જોઈએ આની અંદર શું આપેલું છે, કે આપેલ મૂળાક્ષરો સામે યોગ્ય સ્પેલિંગ લખો। આમાં તમને જ્યાં મૂળાક્ષર આપેલો છે એનો સ્પેલિંગ શું બને એ તમારે લખવાનું છે। તો આ શું આપેલું છે? લને એકમાત્ર લે। શું છે? લને એકમાત્ર લે, તો લનું શું બનશે? એલ। જો કેપિટલ અક્ષરમાં ધ્યાન રાખવાનું છે, બરાબર? કેપિટલ અક્ષર ફરજિયાત છે, નહીતર તુરત જ માર્ક્સ આપણા કપાઈ જાય। તો લે એટલે એલ ઈ, લે થાય ને? ત્યાર પછી છે ચને દીર્ઘાય ચી, તો પેલા ચનું શું બનશે? સી એચ, દીર્ઘાય છે એટલે શું આવે? ડબલ ઈ થઈ ગયું। તમારે પણ સાથે સાથે લખતું જવાનું છે। ત્યાર પછી એમની નીચે શું છે? છને રસવાવાળું છું, તો છનું શું થાય? કોને આવડે છે બોલો જોઈએ? સરસ, સી બરાબર ડબલ એચ એટલે શું થાય? છ, રસવાવાળું છે એટલે અહીંયા શું લાગશે? યુ, સી ડબલ એચ યુ। હવે છે યને માથે મીંડું યમ, તો આ મેં તમને શીખવાડ્યું છું, આની પહેલાંના વિડીયોમાં જ આપણે શીખ્યા છીએ કે છેલ્લે ન બોલાય તો એ એન લગાડવાનો અને મ બોલાતો હોય તો એ એમ લગાડવાનો, બરાબર? તો જુઓ યમ એટલે છેલ્લે શું બોલાય છે? યમ બોલો જોઈએ તમે, એટલે કયો અક્ષર બોલાય છે?
માં બોલાય છે ને તો શું લગાડવાનું આવશે એ એમ તો વાય એ એમ યમ સમજાણું કેવી રીતે આવે તે હવે ભને કાનો બે માત્ર ભવ તો ભનું પહેલાં શું થશે બી એચ હવે કાનો અને બે માત્ર આ ચિહ્ન છે એનો સ્વર શું થાય એ યુ બની ગયું ભવ બી એચ એ યુ સમજાઈ ગયું ને હવે શું લખેલું છે મને દીર્ઘાવાળું મું તો પહેલાં આપણે મનું શું થાય તે લખવાનું મનું શું આવે હા એમ બરાબર હવે દીર્ઘાવાળું છે તો શું આવશે મુનું વિચારો ડબલ ઓ બરાબર ને મું લખાઈ ગયું હવે ત્યાર પછી શું છે જો ઘ છે કે ધ છે એ બરાબર તમારે ધ્યાનથી જોવાનું છે મેં તમને સમજાવેલું છે કલ્સરમાં કે ધ હોય તો એનું આ પાખડું પહેલું છે એ મોટું હોય અને ઘ હોય તો બંને સરખા હોય હવે તમે જુઓ જોઈએ બંને સરખા છે કે પેલું પાખડું મોટું છે એનું મોટું છે ને તો આ શું છે ઘ નથી ધ છે શું છે ધ છે તો ધનું શું બને ડી એચ કાનો છે એટલે શું લાગશે એ ડી એચ એ બરાબર હવે આ શું છે થાળીનો થ એને રસવાય થી થને રસવાય થી તો થનું શું થશે ટી એચ અને રસવાય છે એટલે આઈ ટી એચ આઈ ચાલો લખાઈ ગયું ને ટી એચ આઈ બરાબર હવે એમની બાજુમાં શું છે વને બે માત્ર વય તો વનું શું થાય પહેલાં આપણે અક્ષર જ જોવાનો એનું શું થશે વી હવે બે માત્ર એટલે એનો સ્વર કયો આવશે હા એ આઈ વઈ વી એ આઈ કેટલું સહેલું છે જુઓ જોઈએ છે ને સહેલું એક એક અક્ષર જોતા જાઓ અને લખતા જાઓ એટલે સાવ સહેલું છે થોડુંક ફક્ત તમારે એમાં ધ્યાન આપવાનું છે રમતમાં ધ્યાન નથી આપવાનું આમાં ધ્યાન આપો એટલે એકદમ સહેલું જ છે ચાલો હવે આવ્યું સને કાનો માત્ર શ્રો શનું શું થશે એસ એચ કાનો માત્ર છે એટલે શું આવે ઓ એસ એચ ઓ ત્યાર પછી છે ખઈ ખનો શું થાય કે આપણે આ બધું એક વખત શીખી ગયેલા જ છીએ બરાબર કે એચ અને બે માત્ર છે એટલે એ આઈ ખઈ ત્યાર પછી છે ઝૂ ઝનો શું થશે ઝેડ દીર્ઘાવાળું છે એટલે ડબલ ઓ ઝૂ લખાઈ ગયું હવે ત્યાર પછી આગળનો પ્રશ્ન આવશે કે નીચે આપેલા ગુજરાતી નામનું અંગ્રેજી કરો ગુજરાતી નામ લખેલા છે એનું શું કરવાનું અંગ્રેજી લખવાનું બરાબર તો જુઓ એમાં પહેલું નામ શું છે શરદ આપણે આ બધા શીખી ગયેલા જ છીએ બરાબર તમારે ધ્યાન એક જ રાખવાનું કે એક એક અક્ષર જોતું જવાનું અને લખતું જવાનું પહેલો અક્ષર કેપિટલ ભૂલવાનો નહીં બરાબર હવે શવિંડાવાળો સ છે શરણાઈનો સ એટલે શું થશે એસ એચ એ રનો આર એ
અને દ એટલે એનો ડી, પાછળ કાનો નથી નહીતર એ લાગે પણ કાનો નથી એટલે એ લાગે નહીં. થઈ ગયું. હવે નીચે જુઓ, જ મ ના, તો જનો જે, એ મનો એમ, એ અને નાનો પણ એન એ. શું કામ એ લાગ્યો છે લે, ખબર છે ને? અહીંયા કાનો આપેલો છે એટલા માટે. ત્યાર પછીનું નામ જોઈશું. હવે સ રી તા. સ કયો છે? સસલાનો, તો ફક્ત એસ જ આવે, એસ એ. રી આર આઈ, તા ટી એ, સ રી તા. થઈ ગયું. હવે તો ફટાફટ થવું જોઈએ એવું આપણું આ પુનરાવર્તન. 6 મહિના પૂરા થઈ ગયા, બરાબર ને? ત્યાર પછી છે સ મી ર. સ કયો છે? સસલાનો, એટલે શું આવશે? એસ એ. મ દીર્ઘાય છે તો શું આવશે? એમ ડબલ ઈ. રનો આર. સ મી ર. ત્યાર પછી બાજુમાં જુઓ શું નામ છે? કુ સ લ, તો કનો કે યુ શ, તો એસ એચ એ અને લનો એ. કુ શ લ. એમને નીચે જુઓ, સુમન, સને દીર્ઘાવાળું છે તો શું આવશે? એસ ડબલ ઓ મનો એમ એ અને નનો એમ. એ નહીં લાગે. શું કામ નહીં લાગે? એ કાનો આપેલો નથી અને છેલ્લા અક્ષરની સાથે અ બોલાતો નથી. ત્યાર પછી છે કેવલ. કેવલ એટલે કેનું શું થશે? કે ઈ, વનો વી એ અને લનો એલ. લખાઈ ગયું ને? ચાલો ત્યાર પછીનું નામ શું છે? વૈભવ. વૈનો વી એ આઈ, વનો બી એચ એ અને છેલ્લે વનો વી. વૈભવ. ત્યાર પછીના જોશું નામ. શું નામ છે? સોનલ. સ કયો છે? સસલાનો, તો શું આવશે? એસ ઓ એન એ એલ. સોનલ. ત્યાર પછી છે ગૌરવ. ગૌ એટલે શું થાય? કેપિટલ અક્ષર ભૂલતા નહીં હો. જી એ યુ ર એટલે આર, એ વ એટલે વી. ગૌ ર વ. ત્યાર પછી શું છે? ખંભાત. શું આવે છે? ખંભાત. તો ખમ શું બોલાય છે છેલ્લે? ખમ મ બોલાય છે ને, તો શું લખવાનું આવશે? કે એચ એ એમ. બરાબર, સાચા હો તમે. અને કાનો ભાગ બી એચ એ અને તનો ટી.
बराबर ने। त्यार पछी छे चंपक, चंपक चाचा एवा का आया ने। चम एटले शू थशे, सी एच ए एम पनो पी ए कनो के लखाई गयु। हवे त्यार पछी एमने नीचे नीचे ना गुजराती नीचे आपे अंग्रेजी नामनो गुजराती करो। नीचे आपेल अंग्रेजी नामनो गुजराती करो। तो जो नाम शू आप्यु छे पेला एन ए जेड ए एम ए एटले शू थशे, न जेड एटले ज अने मा न ज मा। हवे के ए आई एल ए एस एच, के ए आई एटले कई, ला स। त्यार पछी के त न, पुनरावर्तन જ છે એટલે તમારે જાતે જ કરવાની કોશિશ કરવાની છે। એમ આઈ એલ એ એન એટલે કે મી લ ન, એ એન કે યુ આર અંકુર, શું છે અંકુર। ત્યાર પછી છે ડી એ કે ઓ આર એટલે કે ડા કો ર થઈ ગયું। હવે બાજુમાં જુઓ કે યુ એસ યુ એમ એટલે કે કુ સુ મ। પછી છે એ જે એ વાય એટલે અ જ ય, એસ એ યુ આર એ બી એચ તો સૌ ર ભ। પછી એન ડબલ ઓ ટી એ એન તો નું ત ન, આર એ જે એ બી ડબલ ઈ શું થશે રા જ વી, કે એચ એ એમ બી એચ એ ટી ખમ ભા ત લખાઈ ગયું। હવે એમને નીચે શું કીધું છે જુઓ, પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્ર જુઓ, નીચે ચોરસમાં અંગ્રેજી અને ગુજરાતીમાં તેમના નામ લખો। એમાં જુઓ તમને આ ત્રણ અને બીજા પેજ ઉપર બીજા ચિત્રો એવી રીતે ચિત્ર આપેલા છે, બીજા પેજ ઉપર આના પછીના 29મા પેજ ઉપર તમને ખાના આપેલા છે, તો આમના નામ છે એ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં તમારે લખવાના છે। જુઓ પહેલાં તમને ઉદાહરણ આપેલું છે, આ ચિત્ર શેનું છે, ગાયનું, બીજું ચિત્ર સિંહનું અને ત્રીજું ચિત્ર શિયાળનું, બરાબર। તો હવે એના અહીંયા આપણે પેજ નંબર 29 ઉપર એમના સ્પેલિંગ લખવાના છે। જુઓ ગાયનો સ્પેલિંગ તમને લખેલો જ આપ્યો છે, સી ઓ ડબલ્યુ ગાય, બરાબર। હવે ગાયની બાજુમાં બીજું ચિત્ર શેનું છે, સિંહનું, તો સિંહને શું કહેવાય લાયન, તો અહીંયા લખવાનું એલ આઈ ઓ એન લાયન, એટલે શું થાય સિંહ। કેપિટલ અક્ષર બધામાં ફરજિયાત છે, તો સિંહ પછી શેનું છે શિયાળ, બરાબર, તો એફ ઓ એક્સ
વૃક્ષ એટલે શિયાળ થઈ ગયું. હવે એમની નીચે આ શેનું ચિત્ર છે? વાઘનું. શેનું છે? વાઘનું. તો એનો સ્પેલિંગ શું થશે વાઘનું? ટાઈગર, ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. પછી શું છે? શેનું ચિત્ર છે? હાથી ભાઈ તો જાડા. હાથીને શું કહેવાય અંગ્રેજીમાં? એલિફન્ટ. હવે એનો સ્પેલિંગ લખીશું. ચલો મોટો સ્પેલિંગ છે, થોડુંક ધીમે નાના અક્ષર કરજો. ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી. લખાઈ ગયું. પછી શેનું ચિત્ર છે? ક્રો. ક્રો એટલે કાગડો. સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. હવે એમની નીચે જુઓ, શેનું ચિત્ર છે? હંસ. બરાબર ને? તો શ્વાન. શું કહેવાય? શ્વાન. એસ ડબલ્યુ એ એન, શ્વાન એટલે હંસ. પછી શેનું ચિત્ર છે? તમે બધા ઓળખો છો એને. સીતારામ. સીતારામ બોલે. શું છે? પોપટભાઈ. પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. ત્યાર પછી શેનું ચિત્ર છે? બકરીબેન. અંગ્રેજીમાં શું કહેવાય બકરીબેનને? ગોટ. તો એનો સ્પેલિંગ લખો. જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. પછી શેનું ચિત્ર છે? ભવભવ. કોણ કરે? કૂતરાભાઈ. અંગ્રેજીમાં શું કહેવાય એને? ડોગ. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. ત્યાર પછી શેનું ચિત્ર છે? ચકીબેન. ચકીબેનને શું કહેવાય? સ્પેરો. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી. છેલ્લું ચિત્ર શેનું છે? મોર. શું કહેવાય? પીકોક. પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. લખાઈ ગયું બધાને આટલા સુધી? આટલે સુધી લખી અને બધાએ એસેમની અંદર પૂર્ણ કરી લેવાનું છે. આનાથી આગળનું પછીનું હવે આપણે પછીના વિડીયોમાં કરીશું. નમસ્તે.